नमस्कार विद्यार्थी मित्रों, बार साइंस की अंदर बायोलॉजी में अपने चौथु चेप्टर प्राजननिक स्वास्थ्य एनी अंदर छेला लेक्चर की अंदर अपने आंतर गर्भाशय उपायों आईयूडीएस एना विषे जोयु। आंतर गर्भाशय उपायों पछी अपने जो है तो गर्भ अवरोधन तरीके लेवाती गोली अथवा तो पील अथवा सहेली एना विषे समझावी। आपणे जोईए तो गर्भ धारण ने अटकाववा माटेनी अलग अलग जे अवरोधन पद्धतिओ छे એમાંની એક આપણે સ્ત્રીઓની અંદર ખાસ કરીને મો વાટે લેવાતી ગોળી જેને આપણે કયા નામે ઓળખાવી છે પિલ્સ તરીકે ઓળખાવી છે અને એમાં ખાસ કરીને સૌથી વધારે જે આપણે શરૂઆતમાં પુરુષની અંદર કેમ નિરોધની વાત કરી તો એ નિરોધ છે એ એક કંપનીનું નામ છે એમાં સહેલી પણ એક ગર્ભ અવરોધન પિલ્સ કે ટેબ્લેટ છે એની સહેલી છે એ પ્રચલિત વધારે પ્રમાણમાં उपयोग में लेवाय छे। हवे गर्भ अवरोधन माटेनी जे आ पत्ति छे छे अवरोधन पत्ति नी अंदर गोळी के पिल तेमा प्रोजेस्टेरोन अने ईस्ट्रोजन अथवा तो बन्ने नु मिश्रण जे छे प्रोजेस्टेरोन अथवा ईस्ट्रोजन अने प्रोजेस्टेरोन नु अल्प प्रमाण छे ई पिल्स नी अंदर होय छे अने ऋतुचक्र जे छे ई पूरु थाय अथवा ऋतुचक्र नी अंदर जे ऋतुस्त्राव वाळो भाग पूरो थाय एटले 1 થી 5 દિવસ ત્યાર પછી 7મા દિવસ થી અથવા ઋતુસ્ત્રાવ પૂરો થાય એના પછી તરત જ તેની શરૂઆત કરવામાં આવે પિલ્સ લેવાની શરૂઆત કરવામાં આવે। કેટલા સમય સુધી લેવામાં આવે તો કે 21 દિવસ સુધી એ ગોળી છે એ લેવામાં આવે એટલે 28ની અંદર આપણે 21 પછીનો જે ભાગ છે છેલ્લો 5મા દિવસ પછી કે 7મા દિવસે આપણે ચાલુ કરી તો 21 દિવસ સુધી લેવામાં આવે અને એનાથી શું થાય તો કે અંડપતનને અટકાવે છે ગ્રીવા જે છે એને નિષ્ક્રિય બનાવે એટલે કે શુક્રકોષના પ્રવેશને અટકાવે છે ગર્ભાશય છે એને પણ ગર્ભધારણ માટે અવરોધે છે અને અંડપતનને અટકાવે એટલે ગર્ભધારણની શક્યતા બહુ રહેતી નથી। આ પિલ્સ જે છે એ મો વાટે લેવાતી ગોળી છે પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એ ઋતુસ્ત્રાવ બાદ એની શરૂઆત કરવામાં આવે છે। ઋતુસ્ત્રાવ બાદ 5મા દિવસ પછી અને 21 દિવસ સુધી લેવામાં આવે છે ઋતુસ્ત્રાવ પછી 5મા દિવસ 5 દિવસ નો જે ઋતુસ્ત્રાવ છે અથવા તો 7 થી ચાલુ કરો તો 28 દિવસ એટલે કેટલા થયા 21 દિવસ। ટૂંકમાં ઋતુસ્ત્રાવ પછી પણ ચાલુ કરી શકાય અથવા તો 7મા દિવસ થી ચાલુ કરી શકાય ક્યાં સુધી લેવાની કન્ટિન્યુ 21 દિવસ સુધી લેવામાં આવે। આ પિલ્સ ની અંદર શું હોય તો કે પ્રોજેસ્ટેરોન અથવા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તો આ જે પિલ્સ જે છે એમાં અંતઃસ્ત્રાવો છે એ અલ્પ પ્રમાણમાં ગોળીની અંદર હોય છે ખાસ કરીને માદા જાતીય અંતઃસ્ત્રાવ। હવે અંતઃસ્ત્રાવોના કારણે શું થાય તો કે અંડપતન અટકાવે પછી ગર્ભ સ્થાપનને ગર્ભાશયમાં ગર્ભ સ્થાપન અવરોધ અને ગ્રીવાને નિષ્ક્રિય બનાવે એટલે શુક્રકોષના પ્રવેશને અવરોધ ગર્ભ અવરોધન ની અંદર આપણે જોઈએ ખાસ
કરીને પહેલી જે છે એ બિન સ્ટેરોઇડ છે, એમાં એક સહેલી એ ગર્ભ નિરોધક ગોળી છે. અને એની બનાવટ જે છે એમાં બિન સ્ટેરોઇડ, અને એનું ગર્ભ અને અઠવાડિયામાં એક વખત લેવામાં આવે, સપ્તાહમાં એક જ વખત લેવામાં આવે છે. અને એમાં ગર્ભ નિરોધન મૂલ્ય ઊંચું હોય છે. જો પહેલી એ ગર્ભ નિરોધક ટેબ્લેટ કે ગોળી કે પિલ્સ છે એ સ્ટેરોઇડ નથી એની બનાવટમાં, એટલે એને બિન સ્ટેરોઇડ કહેવાય. અને એની વિશેષતા તો એ રોજ નથી લેવી પડતી, અઠવાડિયામાં એક જ વખત, અને એમાં ગર્ભધારણની શક્યતા પણ રહેતી નથી. અત્યારે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે, તો કે સહેલી છે એનો ગર્ભ નિરોધક તરીકે ઉપયોગ થાય છે. હવે પછી એક પ્રત્યારોપણ આવે છે. પ્રત્યારોપણ આની અંદર શું, તો કે એમાં એક ઇન્જેક્શન દ્વારા ત્વચાની નીચે અને અંતઃસ્ત્રાવને ખાસ કરીને પ્રોજેસ્ટેરોન અથવા તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતઃસ્ત્રાવો છે એ ઇન્જેક્ટ કરવામાં આવે, અને એમાં ખાસ કરીને 2 થી 3 મહિને એક જ વખત આ પ્રત્યારોપણ કરવામાં આવે તો લાંબા સમય સુધી ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. પછી એક આપાતકાલીન ગર્ભ નિરોધક છે. આપાતકાલીન ગર્ભ નિરોધક, આપાતકાલીન ખાસ કરીને આપણે જોઈએ તેમાં પ્રોજેસ્ટાજન અથવા પ્રોજેસ્ટેરોન બરાબર અને ઇસ્ટ્રોજન એ બેનું પ્રમાણ કેવું હોય, તો કે એનું પ્રમાણ ઊંચું. અને ખાસ કરીને એનો ઉપયોગ ક્યારે થાય, તો અનૈચ્છિક ગર્ભધારક અથવા તો બળાત્કાર ના કારણે ગર્ભધારક એવી વખતે જે સમાગમ પછી 72 કલાકની અંદર જો એનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી ગર્ભ રહેતો નથી અથવા ગર્ભધારણ છે એને અટકાવી શકાય છે. બીજી વખત ધ્યાન આપો, ગર્ભ અવરોધન તરીકે મો વાટે લેવાતી ગોળી અથવા તો પિલ્સ અથવા સહેલી વૈદ્યકીય અથવા તો પ્રત્યારોપણ કે આપાતકાલીન ગર્ભ નિરોધક એ બધું આમાંથી આવી જાય. ટૂંકમાં આ બધાનો હેતુ શું છે, તો કે આપણે ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી. જો એમાં આજે બધી અવરોધન તરીકે જે ગોળી કે પિલ્સ જે છે એની અંદર મોટાભાગે બધામાં શું હોય, ઇન્જેક્શન હોય કે આપાતકાલીન ગર્ભ નિરોધક હોય કે પિલ્સ હોય. રેગ્યુલર જે લેવામાં આવે એમાં અલ્પ માત્રામાં હોય, અને આજે પ્રત્યારોપણ ને આપાતકાલીન ગર્ભ નિરોધક છે એની અંદર વધુ માત્રામાં અંતઃસ્ત્રાવો છે એ દાખલ કરવામાં આવે છે. અને આ બધી ખાસ કરીને નહિવત અથવા થોડાક પ્રમાણમાં એની આડઅસર છે એ પણ જોવા મળતી હોય છે. હવે સહેલી કે બીજી જે પિલ્સ જે છે મો વાટે ગર્ભ અવરોધક જે ગોળી લેવામાં આવે એ શરૂઆત કઈ રીતે કરવાની, તો કે ઋતુચક્રનું જે સાયકલ છે 28 દિવસનું એમાં શરૂઆતનો પહેલો ભાગ છે એને શું કહેવાય, ઋતુસ્ત્રાવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ઋતુસ્ત્રાવ તબક્કો પૂરો થાય એટલે અઠવાડિયા પછી અથવા 5 દિવસ પછી એ પિલ્સની શરૂઆત કરવાની અને કન્ટિન્યુ ચાલુ રાખવાની. કેટલા દિવસ સુધી, 21 દિવસ સુધી કન્ટિન્યુ ચાલુ રાખવાની. જ્યારે પૂરું થાય પછી વળી પાછો ઋતુચક્રનો પીરિયડ છે એ શરૂ થાય છે. તો આ પિલ્સના અંદર શું હોય, તો કે એમાં પ્રોજેસ્ટેજન અથવા પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બેનું મિશ્રણ અથવા માત્ર પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ
એનાથી શું થાય તો કે અન્નપતનને અટકાવે, ગર્ભાશયમાં ગર્ભધારણને અટકાવે, ગ્રીવાને અક્રિયાશીલ બનાવે એટલે કે નિષ્ક્રિય બને. અહીંયાથી જે માર્ગ હોય શુક્રકોષનો પ્રવેશવાનો, એ ગ્રીવા ત્યાં જોઈન્ટ થઈ જાય, ત્યાંથી શુક્રકોષો દાખલ થઈ શકતા નથી. એમાં જે ખાસ કરીને જે સહેલી જે ગર્ભનિરોધક ગોળી છે એ હાલમાં સૌથી વધુ પ્રચલિત છે, બરાબર. એ લખનૌની અંદર, ઉત્તર પ્રદેશની અંદર લખનૌમાં એ ખાસ કરીને ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એની અંદર આ સહેલી ગર્ભનિરોધક ગોળી બનાવવામાં આવી છે. અને એ સ્ટેરોઇડ વગરની છે એટલે આડઅસર ઓછી હોય, અને એની વિશેષતા એ છે કે રોજ નથી લેવી પડતી પણ અઠવાડિયામાં એક જ વખત લેવી પડે છે. અને એમાં ગર્ભ અવરોધન મૂલ્ય પણ કેવું છે, વધારે, એટલે આ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે. પછી પ્રત્યારોપણમાં શું હોય, ઇન્જેક્શનની દ્વારા તમારી ત્વચાની નીચે પ્રોજેસ્ટેરોન અથવા તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ બેનું મિશ્રણ અને વધારે પ્રમાણમાં દાખલ કરવામાં આવે, એટલે તમારે મહિનાઓ સુધી એની જે અલગ અલગ પ્રકારના એ પ્રત્યારોપણના ઇન્જેક્શન હોય, 2 મહિના, 3 મહિના, 4 મહિના સુધી તમારે પછી ગર્ભ રહેવાની શક્યતા નથી. એટલે રોજ રોજ ગોળી લેવાથી છુટકારો, એક જ વખતની પ્રત્યારોપણ કરાવી દીધું એટલે 3-4 મહિના સુધી તમારે ગર્ભ અવરોધકતા પ્રાપ્ત થાય છે. પછી આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે આ અંતસ્ત્રાવોનું વધુ પ્રમાણ હોય, અને ખાસ કરીને એવા કોઈ જાતીય સમાગમમાં એવો હોય ને પછી એવું થાય કે કોન્ડોમનો ઉપયોગ ન કર્યો હોય ને પછી એવું લાગે કે આમાં ગર્ભધારણ થઈ જશે અથવા ગર્ભ રહી ગયો એવા પ્રકારની સમસ્યા, અથવા તો બળાત્કારના કારણે, રેપના કારણે ગર્ભ રહી ગયો હોય તો એ એક વખત સમાગમ થયા પછી જો અંદર વીર્ય ને શુક્રકોષ ને અંકોષ ભેગા ન થાય અથવા ફલન ન થાય કે ગર્ભ ન રહે તો એના માટે જે ગર્ભ અવરોધક ઉપયોગમાં લેવાય એને કેવા કહેવાય, આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે ઓળખવામાં આવે છે. અને એ સમાગમ પછી કેટલા સમયમાં લેવા જોઈએ તો કે 72 કલાકની અંદર લેવા જોઈએ. એટલે અસુરક્ષિત જાતીય સમાગમ આ વધારે કેવા અત્યારે ઉપયોગમાં આવે, અસુરક્ષિત જાતીય સમાગમ. એટલે જાતીય સમાગમની અંદર કોઈ પ્રિકોશન ન લીધો હોય, તો સુરક્ષાને ધ્યાનમાં ન રાખ્યો હોય અને પછી ડાઉટ જાય અને પછી એવું લાગે કે ગર્ભ ધારણ ન થવા દેવો હોય તો કેનો ઉપયોગ કરવો પડે, આપાતકાલીન ગર્ભ નિરોધકનો. પણ એ કેટલા સમય સુધી, સમાગમ પછી 72 કલાકની અંદર જ ઉપયોગ કરવો જોઈએ, એટલે ગર્ભ રહેવાથી ગર્ભધારણથી બચી શકાય છે. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારના જે ગર્ભ અવરોધક આપણે ઉપયોગમાં લે તો એના માટે અલગ અલગ કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવી એ આપણે ખાસ કરીને નક્કી કરવાની અંદર ખૂબ જ, કારણ કે આ બધી કુદરત વિરોધની પ્રક્રિયા છે. કુદરતની અંદર આપણે જોઈએ તો મનુષ્ય સિવાયના બીજા કોઈ પ્રાણીઓ આવા ગર્ભ અવરોધક સાધનો કે ગોળી કે પછી અંતસ્ત્રાવો હોય કે પછી કોપર્ટી હોય કે કોન્ડોમ હોય કે કોઈ પણ પ્રકારના અવરોધકો એ બીજા પ્રાણીઓની અંદર ઉપયોગમાં લેવાતા નથી. મનુષ્ય દ્વારા ખાસ કરીને વસ્તી વધારો જે છે એને થોડોક અટકાવવા માટે, ઓછો કરવા માટે આ અલગ અલગ પ્રકારની ગર્ભ અવરોધન પદ્ધતિઓનો ઉપયોગ થાય. એટલે કુદરતી રીતે જે આપણે જોઈએ તો એની અંદર કુદરતી રીતે કોઈ પણ સજીવની અંદર આવા ગર્ભ અવરોધકની જરૂરિયાત રહેતી નથી. એટલે કુદરતી પ્રક્રિયા વિરુદ્ધ છે, પણ તેમ છતાંય આપણે જે ગરીબી, કુપોષણ, ભૂખમરો એ બધી જે સમસ્યાઓ છે શિક્ષણની, બરાબર, આપણે જોઈ ગયા રોટી, કપડાં, મકાનની, કેના કારણે, વસ્તી વધારાને કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓ છે, તો એ વસ્તી વધારાને અટકાવવા માટે આવા ગર્ભ નિરોધકો જરૂરી છે. એટલે બધાની અંદર અલ્પ પ્રમાણમાં શું હોઈ શકે, આડઅસરો પણ હોઈ શકે. લાંબો સમય સુધી ગર્ભ અવરોધક બધા ઉપયોગમાં લ્યો, ગોળી કે બીજા પ્રકારના, બરાબર, રસાયણો, તો એનાથી શું થઈ શકે તો કે ઇન્ફર્ટિલિટી, પછી ગર્ભધારણમાં મુશ્કેલી સર્જાવી, ઉબકા, ઉલટી, બરાબર, એવી સામાન્ય તકલીફો છે એ થઈ શકે. પણ મોટાભાગે આડઅસર છે એ કેવી હોય, નહિવત પ્રમાણમાં જ જોવા મળે છે. પછી આવે છે વ્યંધીકરણ અથવા તો વાઢકાપ પદ્ધતિઓ. ગર્ભ અવરોધન માટેની પદ્ધતિ કઈ, વાઢકાપ પદ્ધતિ.
गर्भ अवरोध ध्वनि, वाद काप पद्धति अथवा शस्त्र क्रिय क्या अथवा एम व्यंधीकरण अथवा तो नसबंदी। जो गर्भधारण ने अटकाववा माटेनी अंतिम पद्धति कहवा, गर्भधारण ने अटकाववा माटेनी आ छेल्ली पद्धति केवी, कारण के जयरे तमारे बाळक रो जोतुं होय त्यारे ज आ व्यंधीकरण पद्धति के नसबंदी नो उपयोग करवो छे। कारण के आजे पद्धति जे छे ई खूब ज असरकारक छे, परंतु एनो फरीथी उपयोग थतो नथी, नबળો છે। એટલે ખાસ કરીને વિચારીને જ આ પદ્ધતિ કાયમી તમારે બાળક નો જોતો હોય ત્યારે વ્યંધીકરણ કરવામાં આવે। આપણને ખબર છે પુરુષ નસબંધી ની અંદર શું કરવામાં આવે તો કે શુક્રવાહિની એને કાપી નાખવામાં આવે અથવા તો છેડે થી બાંધી દેવામાં આવે। અને ખાસ કરીને એમાં વૃષણ કોથળીમાં કાપો મૂકવામાં આવે અને શુક્રવાહિનીને શુક્ર દેવાનું કાપી નાખવાની અથવા તો છેડે થી બાંધી દેવાની, એટલે શુક્રકોષો આગળ જઈ શકે ને એને પુરુષ નસબંધી, અને એ જ રીતે સ્ત્રી નસબંધી, અને વાસેક્ટોમી કહેવામાં આવે, અને આ ટ્યુબેક્ટોમી। સ્ત્રી નસબંધી ની અંદર અંડવાહિની છે એને કાપવામાં આવે અથવા તો છેડે થી બાંધવામાં આવે, આની અંદર શું થાય અંડકોષ નું વહન ન થાય। આમાં શુક્રકોષ નું વહન નો થાય, અને આ બે માંથી પતિ પત્ની હોય એમાંથી ગમે એકમાં જ જરૂર છે। ટૂંકમાં ગર્ભ અવરોધન માટેની જે અવરોધક પદ્ધતિ તરીકે વાઢકાપ કે શસ્ત્રક્રિયા અથવા તો વ્યંધીકરણ કે નસબંધી એ અંતિમ પદ્ધતિ, એટલા માટે કે એક વખત તમે જે વચ્ચે શુક્રવાહિની કંડવાહિનીને કાપી નાખો ને બાંધી દીધી પછી એની સ્થિતિસ્થાપકતા જતી રહી, એટલે પછી એને જોઈન્ટ કરી શકાય નહીં। એટલે તમારે એક કે બે બાળકો જોતા હોય એટલે થઈ ગયા, પછી કાયમી બાળક નથી જોતું ત્યારે આ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકાય, કારણ કે બીજી વાર પછી એનો ઉપયોગ થાય નહીં। કોન્ડોમમાં છે, પોપર્ટીમાં છે, પછી આ ગર્ભ અવરોધનની જે પદ્ધતિઓ છે સહેલીન ગોળી એ બંધ કરી દો તો વળી પાછો તમે ગર્ભધારણ કરી શકો, પણ આમાં એવું નથી। એટલે આ કેવી પદ્ધતિ કહેવાય, અંતિમ પદ્ધતિ કહેવાય, બરાબર। અને એમાં પુરુષ નસબંધીમાં શું કરવામાં આવે, શુક્રવાહિનીને વચ્ચેથી કાપી નાખવામાં આવે, કાપીને બે છેડેથી બાંધી દેવામાં આવે, અને સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીમાં બે છેડેથી કાપીને બાંધી દેવામાં આવે તો એ સ્ત્રી નસબંધી કહેવાય। એટલે કોઈ પણ પદ્ધતિ ઉપયોગમાં લ્યો બેમાંથી એકની જરૂરી પતિ પત્નીમાં, જો પુરુષ નસબંધી કરે શુક્રવાહિની તો પછી અંડવાહિનીને કાપવાની જરૂર નથી, અને જો સ્ત્રીમાં ઓપરેશન કરવામાં આવે એટલે કે સ્ત્રી નસબંધી કરવામાં આવે ટ્યુબેક્ટોમી તો એની અંદર પછી પુરુષને કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી। હવે ગર્ભ અવરોધન પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં, તો કે એમાં ડોક્ટર સાથે બરોબર તમારે ડિસ્કસ કરવી જોઈએ અને પછી જ આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ બધી પદ્ધતિઓ જે છે એમાં ઉતાવળે નિર્ણય લેવાય નહીં, ખાસ કરીને બરોબર જાણકારી પૂરતા પ્રમાણમાં મેળવી લીધે થોડાક પ્રમાણમાં આડઅસર પણ બધાની થતી હોય છે। પણ આપણે જે કુદરતી પદ્ધતિ જોઈ ગયા કે 10-17 દિવસનો સમયગાળો એમાં સમાગમથી દૂર રહ્યો અથવા તો હટાવી લેવું કે કૃષ્ણને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લે, અથવા તો બાળકના જન્મ પછી જ્યાં સુધી સ્તનપાન કરે અને એ સમય દરમિયાન સમાગમ કરવામાં આવે તો બાળક ગર્ભ રહેતો નથી, તો એ કુદરતી પદ્ધતિમાં કોઈ આડઅસર નથી। પણ આ પિલ્સ છે, કોન્ડોમ છે એનો કાયમી ઉપયોગ કરવામાં આવે તેનાથી થોડાક પ્રમાણમાં આડઅસર થાય, પણ ગર્ભ અવરોધકતા બધામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે।
જો ઋતુસ્રાવમાં પછી ઉબકા ઉદરમાં દુખાવો પછી ખાસ કરીને સ્તન કેન્સર કેવા બધા સમસ્યાઓ પણ લાંબા સમયે જોવા મળી શકે છે. તો અહીંયા ગર્ભ અવરોધન માટેની જુદી જુદી પદ્ધતિઓ આપણે પૂરી કરી. ત્યાર પછી આગળ છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.